મિનિસ્ટર અહીંયા આવે, ધારાસભ્ય આવે, મંત્રી આવે, આ તમારે કરવાનું. જલ્દી કામ શરૂ કરાવો. અમે જઈએ ને, અમે સરપંચ શ્રી 10-15 મંજૂરો તત્કાલ કરી. પૈસા પ્રજાના, તમે આ ચાલુ કરો ફકર. જો નહીં કરે તો હું તમને સસ્પેન્ડ કરાવી દઈશ. ના ના એ ભાઈ, આ પૈસા હે ને એ કે પૈસા પ્રજાના, પંચાયત પ્રજાની. તમે આ ચાલુ કરો ફકર. જો નહીં કરે તો હું તમને સસ્પેન્ડ કરાવી દઈશ. Thank you.
નીકળી ગઈ છે, એટલે સ્વાભાવિક છે આપણા ત્યાં જે પ્રકારની અહીંયા નદીની બંને બાજુ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ખૂબ ચિંતાજનક છે. બંને બાજુ લગભગ 10 ફૂટ સુધીના પાણી, 10 થી 12 ફૂટ સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયા. અત્યાર સુધીમાં 5000 થી વધારે લોકોનું સ્થળાંતર કર્યું હતું અને લગભગ 1200થી વધુ લોકોનું આપણે રેસ્ક્યુ પણ કર્યું છે. હાલમાં એક NDRFની ટીમ, એક SDRFની અને એક આર્મીની કોલ આટલી કાર્યરત હતી અને નવી 3 આર્મીની કોલમ, 1 SDRFની ટીમ અને 1 NDRFની ટીમ એ આપણે ઉમેરી છે. એના કારણે જ્યાં આગળ પરિસ્થિતિ કે જ્યાં ફૂડ પેકેટ, પાણી અથવા તો ત્યાંથી મેડિકલ ઇમરજન્સીસ વગેરે જે ફરિયાદો તો આપણને અહીંયાથી ઘણી મળે, પરંતુ પ્રાયોરિટીવાળી ફરિયાદોનો ઝડપથી નિકાલ કેવી રીતે થાય એના માટે સમગ્ર તંત્ર અને તમે જોયું હોય એમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાના ઘર ડુબાણમાં હોવા છતાં પણ લોકોની મદદ માટે નીકળી ચૂક્યા. ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને બીજા કાર્યકર્તાઓ પોતાના જાનની પરવા કર્યા સિવાય લોકોની મદદે પહોંચી ગયા છે. અને જેમ મેં પહેલાં કહ્યું એમ આ બધી જ ટીમો હણીસમા, અજીતાનગર, સિદ્ધાર્થનગર, ફતેગંજ, અકોટા, મુજ, મહુડા, વડસર જે આ વધારે પ્રભાવિત વિસ્તારો છે એ પ્રભાવિત વિસ્તારોમાં લશ્કરની ટીમોની સાથે નવીન આપણે આ SDRF NDRFની ટીમોને પણ કામે વળગાડીએ છીએ. પ્રાયોરિટી જ્યાં આગળ પાણી વધારે છે ત્યાં આગળ આપણે પાણીની વ્યવસ્થા, ખોરાકની વ્યવસ્થા અને મેડિકલ ઇમરજન્સીસની પ્રાયોરિટી આપી અને આપણે ત્યાં કામ કરવા માટે આ બધી ટીમો અત્યારે કામે પણ લાગી ગઈ છે. વધારાની ટીમો જે આવી રહી છે એ જોડાઈ રહી છે, નવી બોટ પણ મંગાવી છે અને સાથે ફાયરની ટીમો પણ આ વિતરણ વ્યવસ્થામાં સામેલ થાય એની પણ આપણે ચિંતા કરી રહ્યા છીએ. અત્યારે આજવા ડેમનું લેવલ 213.8 છે અને પ્રતાપપુરા ડેમનું 231 ફૂટ છે અને રૂલ લેવલ કહીએ તો 212 ફૂટ છે. એટલે સાવચેતી સ્વરૂપે આપણે ખરેખર તો એના ઉપરનું 212 ઉપરનું પાણી આપણે છોડી દેવું પડે, પરંતુ થોડું જોખમ લઈને પણ વડોદરાને લોકોને કોઈ નાની મોટી તકલીફ ના મળે એની ચિંતા કરી અને આપણે ગેટ પણ બંધ કર્યા છે, હંગામી ધોરણે એ બંધ કર્યા છે. વિશ્વામિત્રી નદી 37 ફૂટની સપાટીએ છે અને 30 ફૂટ ઉપર જાય એટલે એનું પાણી સ્પ્રેડ વડોદરામાં થતું હોય છે. અત્યારે એ 37 ફૂટે છે. ઘણા વિસ્તારોમાં મેં પહેલાં કહ્યું એમ ઘણી બધી 10-12 ફૂટ સુધીના પાણી અને અમુક વિસ્તારોમાં 3-4 ફૂટ, એટલે પરિસ્થિતિ આપણા માટે ચિંતાજનક છે. પરંતુ વહીવટીતંત્ર અને સરકાર આ બંને એનું ફોકસ એરિયા અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વડોદરા ઉપર છે કે વડોદરાની જનતાને, વડોદરાની પ્રજાને કેવી રીતે વધુમાં વધુ અહીંયા જે ફસાયેલા લોકોને મદદ પહોંચાડી શકીએ, ઝડપી સારવારની વ્યવસ્થા હોય, પ્રેગ્નન્ટ વુમન છે, નાના બાળકો માટેનો વિષય, આ બધામાં સરકાર અને લોકલ વહીવટીતંત્ર અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાય અને તંત્રને મદદ કરી રહ્યા, એટલે ધારાસભ્યથી માંડી અને સામાન્ય કાર્યકર્તા સુધી તમામ લોકો આમાં કામ કરી રહ્યા છે. 38,000થી વધુ લોકોને આપણે ફૂડ વિતરણ કરી ચૂક્યા છીએ અને આજે 1,00,000 ફૂડ પેકેટ આપણે બનાવ્યા છે જે આપણે આગામી સમયમાં ટૂંકમાં વિતરણ કરવાની વ્યવસ્થા આપણે કરી છે. આજે લગભગ હું માનું છું ત્યાં સુધી પાણીની આવક વિશ્વામિત્રીમાં થોડુંક લેવલ ઘટતું દેખાઈ રહ્યું છે. આપણે બંને ડેમનું પાણી પણ રોક્યું છે અને ઉપરનું જે કેચમેન્ટ ડેમની ઉપર પ્રતાપગઢ અને આજવા ઉપર કેચમેન્ટ વિસ્તારમાં પાણી નથી, એટલે વી હોપ કે આ લેવલ ઘટતું જાય અને આગામી લગભગ 12 થી 15 કલાકમાં પરિસ્થિતિ નોર્મલ કરવા માટે પાણીનું લેવલ નોર્મલ થાય એના માટેનો સરકારી તંત્રનો પ્રયાસ છે. પણ જો વરસાદની પરિસ્થિતિ વધારે હોય તો પછી આ જે પણ લોકો મકાનના ધાબા ઉપર છે, બીજા માળે છે, તમામને ખાવા પીવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને મેડિકલ સારવાર માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર કરી રહ્યું છે. જેવી હવામાન ખાતે આગાહી કરી કે ગુજરાતમાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદ થશે, તરત જ અમારા સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
એણે દરેક જિલ્લામાં દરેક બે જિલ્લા દીઠ એક મંત્રી અને દરેક જિલ્લા દીઠ એક પ્રભારી સચિવ જે તે જિલ્લાનો એને આદેશ કર્યો કે તમે જિલ્લા મથકે જાઓ, સ્થાનિક તંત્ર સાથે મદદમાં રહ્યો અને અતિવૃષ્ટિ દરમિયાન લોકોને કોઈ જાતની તકલીફ ન થાય એના માટેની કામગીરી કરો. એના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પ્રભારી સચિવ શ્રી રાહુલ ગુપ્તાજી છેલ્લા બે દિવસથી અહીંયા રાજકોટ ખાતે નિવાસ કરી અને આખી પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા. હું પોતે રાજકોટ ખાતે આવ્યો અને રાજકોટ જિલ્લાના વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે મેં મિટિંગ રાખી આખી પરિસ્થિતિની સમીક્ષા કરી. અતિવૃષ્ટિ દરમિયાન જ્યાં જ્યાં જે કોઈ તકલીફ નાની મોટી પડી હોય એની માહિતી મેળવી અને હવે આ સ્થિતિમાંથી પૂર્વવત સ્થિતિમાં આવવા માટે શું કરવું એના માટે તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું. પદાધિકારીઓ પાસેથી સૂચનો મેળવવા અને એ સૂચનોનો યોગ્ય અમલ થાય એના માટે તંત્રના જવાબદાર અધિકારીઓને સૂચના આપી. આજે મેં સમીક્ષા મિટિંગ લીધી દરમિયાન મને જે અધિકારીશ્રીઓ તરફથી માહિતી આ બે દિવસની અતિવૃષ્ટિ દરમિયાન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંગે મને જે માહિતી મળી એ મેં આપને બધાને શેર કરી છે. એટલે મને આનંદી વાતનો છે કે સતત વરસતા વરસાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણું ગુજરાતનું તો કાયમ માટે વખણાય છે એની કામગીરી ખૂબ ઉત્તમ રહી છે. લોકોને સતત મદદરૂપ થવા માટે અને લોકોને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બંને સાથે મળી અને રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ સુંદર કામગીરી કરી છે. આનંદની વાત તો એ છે કે બોલબાલા જેવા ટ્રસ્ટે 1,00,000 ફૂડ પેકેટ આપવાની તૈયારી બતાવી. એટલે આવી સંસ્થાઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે. રામકૃષ્ણ મિશન હોય, બોલબાલા ટ્રસ્ટ હોય, આ બધી સમાજની સંસ્થાઓ સમાજની આપતી વેળાએ ખૂબ મદદરૂપ થવાની ભૂમિકા ભજવી રહ્યા. ત્યારે સમગ્ર તંત્ર, પદાધિકારીઓ અને આવી સંસ્થાઓને બધાને હું આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. તંત્રે કરેલી કામગીરી અંગે મેં માહિતગાર થવા માટે તમામને વિગતો આપી છે, એનો અભ્યાસ તમે કરી લેજો. બાકી એ સિવાય તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય સૌથી વધારે અસરગ્રસ્ત જંગલેશ્વર, પોપટપરા, રૈયા રોડ, બેડીપરા, બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જંગલેશ્વર વિસ્તારના 110 લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરી અને એના રહેવા જમવાની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. મારી પાસે એની તમે અત્યારે માહિતી આપી એ સિવાય કોઈ માહિતી નથી. તપાસ હમણાં કરો. હજી તો વરસાદ ચાલુ છે, વરસાદ વિરામ લેશે. એટલે આપ તો જાણો છો કે નીચાણવાળા વિસ્તારો અતિવૃષ્ટિ થાય એટલે પાણી ભરાય એ સ્વાભાવિક છે. એટલે આવા વિસ્તારોમાં લોકોને અતિવૃષ્ટિ દરમિયાન ચેતવણી આપી અને સલામત સ્થળે ખસેડવામાં આવતા હોય છે. એ જ રીતે ચાલુ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં લોકોને જાણ કરી સલામત સ્થળે ખસેડી એની રહેવા જમવા સહિતની સુવિધાઓ આપી અને લોકોને આ આપત્તિનો ભોગ ન બને એના માટે તંત્રે બચાવ્યા, મદદ કરી છે. સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે બહુ આગોતરું આયોજન મેં કીધું એમ કર્યું છે.
દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી, પ્રભારી સચિવને આગોતરા મોકલી દઈ અને આગોતરું આયોજન, લોકોને કોઈ તકલીફ ન પડે એના માટેનું કર્યું. આપણે જોયું હશે બપોર જોઈ વાવાઝોડા વખતે સરકારી તંત્રની કામગીરીને બધાએ એકી અવાજે વખાણી હતી. એ જ રીતે ચાલુ આ સમયમાં પણ સરકારે સુંદર વ્યવસ્થા લોકોને મજબૂત થવા માટે ગોઠવી છે. જ્યાં સુધી દ્વારકાનો સવાલ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને પ્રભારી સચિવશ્રી ત્યાં પહોંચી ગયા હશે, એની પાસે વધારે વિગત હશે, મારી પાસે કોઈ વધારે વિગત નથી. પણ જામનગર જિલ્લાની જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી મારા મત વિસ્તાર જામનગર તાલુકામાં લગભગ 100 જેટલા લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે અને એને એમાંથી બહાર કાઢવા માટે સરકારી તંત્ર પૂરતી મહેનત કરી રહ્યું છે. હું અહીંથી સીધો ત્યાં જવાનો છું. રાજકોટ અમદાવાદ રોડ ઉપર જે ગાબડા પડ્યા છે અથવા રોડ જ્યાં વિસ્માર્થીઓ છે એના તાત્કાલિક રિપેર થાય એના માટે હું ગાંધીનગર જઈ અને લાગતા વળગતા સત્તાવાળાઓને રજૂઆત કરવાનો છું. દરમિયાનમાં આજની મિટિંગમાં મેં જિલ્લાના જે જે વિસ્તારોમાં રસ્તામાં ક્યાંય ગાબડા પડ્યા હોય, ક્યાંય કોઝવે કે પુલને નુકસાન થયું હોય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે એને દુરસ્તીકરણ કામગીરી હાથ ધરવા માટેની તંત્રના અધિકારીઓને મેં સૂચના આપી છે. જય ભારત, ભારત માતા કી જય. આજનો આ ઐતિહાસિક દિવસ, જન્માષ્ટમી પછી પારણા હોય પણ આજે અમે બરોડા વાળા પારણા ઉજવી રહ્યા છે. આ જોઈ લો મારા વડોદરાની હાલત. પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઈન નો નંબર મૂકે છે મગરો પકડવાના. ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા. અને આ જ લોકો, વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી, ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી, વડોદરાની મધ્યમાં કોતરો હતી. છેલ્લા 30 વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા, અમારા ગૌચરો ખાઈ ગયા, અમારા કોમન પ્લોટ ખાઈ ગયા, અમારા તળાવો ખાઈ ગયા, બધું ખાઈ ગયા. અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસ્તારતા નથી, પાણી બેક આવે છે. અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાવીને વિડીયો ટ્રેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે. ઓ ભાઈ, પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મરતું. તમે તો લોકોને છે ને પાણી પીવડાવી પીવડાવીને મારી નાખ્યા. ઘરની બોટકામની અંદર મારા 12 બાળકો, મારી બહેનોને તમે ડૂબાડીને પીવડાવીને મારી નાખી. બાકી હતું તો તમે બાળકોને સળગાવીને મારી નાખ્યા. અને તમે તો એટલા નિર્લજ્જ છો, ખાસ વાળી સ્મશાનની અંદર 18 કરોડ 36 લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં પેલા લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા. એટલા બેશરમો તમને શરમ આવી જોઈએ. અને તમે હેલ્પલાઈન નંબર મૂકો, અરે વડોદરાના શહેરીજનો બધાને હેલ્પ કરતા હતા, આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે. અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે. હવે અમે મોદીજીના નામે જે તમને અમને છેતરી ગયા ને, હવે અમે છેતરાઈએ નહીં. કારણ કે 10 વર્ષમાં અમે ફક્ત મોદીજીના નામે અમને છેતર્યા છે. અને આજ વડોદરા છે, પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો એની ડિપોઝિટ જપ્ત કરી હતી, ઠાકોરભાઈ પટેલ એની ડિપોઝિટ અમે જપ્ત કરી હતી. એ વડોદરાના સંસ્કારી જનો છે. અમારા સંસ્કાર મૌન રહેવાનું છે, બંગડીઓ પહેરીને તાલી પાડવાનું નથી. આ તમારું ઇલેક્શન છેલ્લું. હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરા વાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે. અને તમારા કૌભાંડો અમે બહાર લાવીશું. અને મગરોને ના પકડતા, તમે ખંડેરાવ માર્કેટમાં બેઠેલા મગરો છે, હવે અમે તમને પકડવા આવીએ છીએ. ભારત માતા કી જય.